हेलो स्टूडेंट्स, वेलकम टू दी GTU स्टडीज। ऑन द बिहाफ ऑफ मी एंड गट्टू भाई, वेलकम यू टू दिस वीडियो लेक्चर फॉर दी ब्रांच मैकेनिकल एंड सिविल इंजीनियरिंग फॉर दी सब्जेक्ट FMD, MOS, SOM, SM एक्सेट्रा। अँ घना बदा सब्जेक्ट बतावेला है, एनु रीजन है आज टॉपिक आ बदाज सब्जेक्ट की अंदर आता हो चेप्टर है ये फ्लेक्चर एंड टोर्जन એટલે કે બેન્ડિંગ મોમેન્ટ રિલેટેડ અને ટોર્ક રિલેટેડ ચેપ્ટર આવે છે ફ્લેક્ચર એન્ડ ટોર્ઝન। આ બંને ચેપ્ટર એટલે કહું છું કે બંનેની અંદરનો ટોપિક છે કમ્બાઈન છે। જો આ ટોપિક છે એ તમને ખબર જ ન હોય તો ફ્લેક્ચર અને ટોર્ઝન વચ્ચેનો પણ તમને ડિફરન્સ છે એ સમજાશે નહીં। એટલે ટોપિક છે આમ જોવા જાઓ તો બંને ચેપ્ટરનો કહી શકાય, અથવા તો બંને ચેપ્ટર જ્યારે પણ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો એ પહેલાં તમને આ ડિફરન્સ છે એ ખબર જ હોવી જોઈએ કે બેન્ડિંગ મોમેન્ટ શું થાય, ટોર્ક એટલે શું થાય અને બંને વચ્ચેનો ક્લિયર કટ ડિફરન્સ શું છે। નહીતર મોમેન્ટ અને ટોર્ક ઘણીવાર ઇક્વેશન વાઇઝ યુનિટ વાઇઝ જોવા જશો તો સેમ જ છે, તો બધાને કન્ફ્યુઝન થતું હોય છે, તો ક્યારેક ટોર્કની જગ્યાએ મોમેન્ટ અને મોમેન્ટની જગ્યાએ ટોર્ક લેતા હોય છે, એટલે ડિફરન્સ છે એ ક્લિયર કટ ખ્યાલ હોવો જોઈએ। તો સૌથી પહેલાં આપણે બેન્ડિંગ મોમેન્ટ શું થાય એનું એક્સપ્લેનેશન જોઈએ। તો આ પ્રમાણે એક રિયલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા એક સીસો જોઈ શકો છો, ઊંચક નીચક, જેમાં અહીંયા બે બોયઝ બે પર્સન છે બેઠેલા છે। બેયનું માસ વેઇટ છે અલગ અલગ છે, એકનું માસ છે અહીંયા દેખાડું એ પ્રમાણે 500 ન્યૂટન છે, એકનું છે 1000 ન્યૂટન છે। બેયનું વેઇટ અલગ અલગ છે છતાં પણ આ આખો શીશો છે એ બેલેન્સમાં છે, હોરિઝોન્ટલ જ છે, કોઈ ઉપર નથી કોઈ નીચે નથી। આ બેલેન્સમાં હોવાનું કારણ શું? બંનેનું વેઇટ તો અલગ અલગ છે, તો એનું રીઝન જ છે મોમેન્ટ। એટલે એનું રીઝન શું છે કે આ જે બોયઝ છે બંને એ આ જે વચ્ચેનો પોઈન્ટ હોય જ્યાં સીસોને ફિક્સ કરેલો હોય, જ્યાં એને પોતાનું પોઈન્ટ રાખેલો હોય, જેને પીવોટ કહેવાય, ફલક્રમ, યાદ રાખજો લીવરની લેંગ્વેજમાં ફલક્રમ કહેવાય, તો એ ફલક્રમ ઉપર આ બંને પર્સન છે મોમેન્ટ જનરેટ કરતા હોય છે। એ મોમેન્ટ છે બંને પર્સન આ પીવોટ ઉપર સેમ જનરેટ કરે છે અને એના જ કારણે આ સીસો છે એ ઇક્વિલિબ્રિયમમાં એટલે કે બેલેન્સમાં રહે છે। જો મોમેન્ટ કોઈ પણ એકની વધી જાત તો એ પ્રમાણે સીસો છે એ ઊંચો અને નીચો થઈ જાત, પણ અત્યારે મોમેન્ટ બંને સેમ જનરેટ કરે છે એના કારણે આ બેલેન્સમાં તમે જોઈ શકો છો। તો હવે ક્વેશ્ચન આવે કે આ બંને છે એ પીવોટ ઉપર મોમેન્ટ જનરેટ કરે છે, પણ મોમેન્ટ એટલે શું થાય? એટલે પહેલાં આપણે જોઈએ કે મોમેન્ટ એટલે શું થાય, તો તમે અહીંયા કઈ રીતે મોમેન્ટ જનરેટ કરી શકે એ સમજો, પછી એની હું તમને ડેફિનેશન સમજાવું। તો પહેલાં આપણે આ લેફ્ટ સાઈડનો બોય પર્સન લઈ લઈએ કે જેનું વેઇટ 500 ન્યૂટન છે અને એ પીવોટથી કેટલા ડિસ્ટન્સે બેઠેલો છે? 2 મીટર। હવે બોય કે પર્સનનું વેઇટ ઓલવેઝ કઈ ડાયરેક્શનમાં લાગતું હોય? નીચેની ડાયરેક્શનમાં જ, વર્ટિકલી ડાઉનવર્ડ જ। એનું રીઝન છે વેઇટ છે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે લાગતું હોય, અને ગ્રેવિટેશનલ ફોર્સ ઓલવેઝ વર્ટિકલ ડાઉનવર્ડ હોય, એટલે વેઇટ હંમેશા આ રીતે વર્ટિકલ હોય, તો એની અરે ડિસ્ટન્સ છે હોરિઝોન્ટલ જે હોય એ લઈ લ્યો, એટલે કે 2 મીટર। તો બોય છે એ 500 એનું વેઇટ અને ઇન્ટુ પીવોટ સુધીનું એનું ડિસ્ટન્સ 2 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 જેવી મોમેન્ટ અહીંયા જનરેટ કરી શકે। અને હવે આ જે પર્સન છે બોય આવડો આ રાઈટ સાઈડનો, એનું વેઇટ 1000 છે અને એ પીવોટથી કેટલા ડિસ્ટન્સે છે? 1 મીટરે, એટલે એનું વેઇટ ઇન્ટુ જે ડિસ્ટન્સે છે પીવોટથી મલ્ટીપ્લાય કરી દો, તો એનો પણ આન્સર શું મળે છે? 1000। એટલે કે 1000 અને આ 1000 બંને મોમેન્ટ સેમ જનરેટ કરે છે, એના કારણે જ આ ફલક્રમ ઉપર મોમેન્ટ છે ઇક્વિલિબ્રિયમ થઈ જાય છે અને બેલેન્સમાં રહી છે। તો આ પ્રમાણે મોમેન્ટની ડેફિનેશન જુઓ તો 500 શું હતું? આ બોય દ્વારા લાગતો શીશો ઉપરનો ફોર્સ, વેઇટ એટલે ફોર્સ, અને ઇન્ટુ ડિસ્ટન્સ, પીવોટ ઉપર આપણે મોમેન્ટ મેળવીએ છીએ અને આ વેઇટ જે લાગે છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ। વેઇટ વર્ટિકલ છે તો ડિસ્ટન્સ કેવું લીધું? હોરિઝોન્ટલ, એટલે એને ડિસ્ટન્સને ખાલી ડિસ્ટન્સ નહીં પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવું બોલાય, એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવું કહેશો એટલે તમને મોમેન્ટની ડેફિનેશન મળી જશે। તો આ પ્રમાણે ડેફિનેશન હું લખી શકું કે ઇટ ઇઝ ધી મેઝરમેન્ટ ઓફ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધી પોઈન્ટ ઓફ રોટેશન ટુ ધી ફોર્સિસ લાઇન ઓફ એક્શન, એટલે કે આ પીવોટથી લઈને જે ફોર્સિસની લાઇન હતી, લાઇન ઓફ એક્શન વર્ટિકલ, એ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એ પરપેન્ડિક્યુલર કોની સાથે? ફોર્સની લાઇન ઓફ એક્શન સાથે। ફોર્સ વર્ટિકલ હોય તો એની યારે 90 ખૂણો બનાવે એટલે એને પરપેન્ડિક્યુલર બને। તો એ પ્રમાણે હવે આપણે ઇક્વેશનની ટર્મ્સમાં જોઈએ
મોમેન્ટ એટલે શું થાય ઇક્વેશનની ટર્મ્સમાં? તો અહીંયા જે મેં વેલ્યુ જે રીતે ફાઇન કરી લીધી એ પ્રમાણે થાય કે મોમેન્ટ એટલે શું થાય, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, હવે બીજા પર્સનની જુઓ તો એમાં પણ શું કરેલું છે, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એટલે મોમેન્ટ એટલે ટૂંકમાં જે ફોર્સ લગાડતા હોઈએ એ, અને જેની ફરતે આપણે મોમેન્ટ ફાઇન કરવાની છે એ પોઈન્ટ કે લાઇન અને ફોર્સ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો એ પ્રમાણે સિમ્બોલિક એને રિપ્રેઝન્ટ કરીએ તો મોમેન્ટનો સિમ્બોલ છે કેપિટલ એમ, ફોર્સનો સિમ્બોલ છે કેપિટલ એફ, અને ડિસ્ટન્સ જે પરપેન્ડિક્યુલર છે એનો સિમ્બોલ ડી કહી દઈએ, તો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી લખી શકીએ, જેનો યુનિટ એફ ઇન્ટુ ડી છે. એટલે ફોર્સનો યુનિટ ન્યૂટન અને ડી એટલે ડિસ્ટન્સ એટલે મીટર, એટલે મોમેન્ટનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. થોડુંક વધારે આપણે ક્લિયરલી એક્સપ્લેન કરીને સમજાવી દઉં જેથી કરીને તમને સમજાઈ જાય. કે સપોઝ એક ફિગર હું તમને બતાવું અત્યારે, કે પહેલાં આ ડાયરેક્શનમાં જે યલો કલરમાં એરો બતાવ્યો છે એ ડાયરેક્શનમાં એફ નામનો ફોર્સ લાગે છે, અને હવે એક લાઇન લઈ લઈએ જે અહીંયા તમને દેખાય છે સ્કાય બ્લુ કલરમાં વર્ટિકલ લાઇન. આ વર્ટિકલ લાઇન ફરતે આ ફોર્સની મોમેન્ટ આપણે ફાઇન્ડ કરવાની છે. શું ફાઇન્ડ કરવાનું છે? આ ફોર્સની આ વર્ટિકલ લાઇન ફરતે એબાઉટ મોમેન્ટ ફાઇન્ડ કરવી છે. મોમેન્ટ એટલે થાય ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, પણ સિમ્પલ કોઈ ડિસ્ટન્સ નહીં, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એટલે અહીંયા મેં ખાસ હાઇલાઇટ કરી રાખ્યું છે પરપેન્ડિક્યુલર ટુ ધ લાઇન ઓફ એક્શન ઓફ ધી ફોર્સ. તો આ જે એફ છે એનો જે એરો બતાવ્યો છે એને લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ કહેવાય. જે વધારે હું તમને લાંબુ કરીને બતાવી દઉં, આખી જે આ લાઇન છે એને આખી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ કહેવાય. તો આ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ અને આપણે જેની અબાઉટ લેવાની છે બંને વચ્ચે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મેઝર કરવું પડે. તો આ જે લાઇન છે એની આરે 90 ડિગ્રી એક લાઇન ડ્રો કરવી પડે જે ડિસ્ટન્સ મેઝર કરશે. 90 ડિગ્રી એ મીન્સ પરપેન્ડિક્યુલર આ રીતે. તો એફની જે લાઇન હતી એની આરે 90 ડિગ્રી એ પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરી આ જે લાઇન ફરતે એમ ફાઇન કરવાનું છે લાઇન સુધી, અને આ જે મળશે એ તમને મળશે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અને એને આપણે ડી કહી દઈએ. તો એ પ્રમાણે આપણને જે ડેફિનેશન ખબર છે એ પ્રમાણે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો હું શું લખી શકું, એમ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. આ મેં તમને એટલા માટે સમજાયું કે નોર્મલી હોરિઝોન્ટલ ફોર્સ હોય તો વર્ટિકલ ડિસ્ટન્સ લેવાનું પરપેન્ડિક્યુલર થાય, અને વર્ટિકલ ફોર્સ હોય તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ લેવાનું કારણ કે એ પરપેન્ડિક્યુલર થાય. પણ બધાને કન્ફ્યુઝન જ્યારે ઇન્કલાઇન ફોર્સ હોય ત્યારે થાય છે. તો ઇન્કલાઇન ફોર્સ હોય તો એની આરે 90 ડિગ્રી બનાવે એ રીતે જ તમારે ડિસ્ટન્સ લેવાનું ઓલવેઝ. તો આ પ્રમાણે તમે મોમેન્ટની એક ડેફિનેશન અને એનું ઇક્વેશન છે યાદ રાખી શકો. હવે આપણે જોઈએ ટોર્કની અંદર. ટોર્ક ઇઝ અ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. આપણે ટાઈપ ઓફ સ્ટ્રેસ જોયા, એમાં જે ટોર્ઝનલ સ્ટ્રેસ ક્રિએટ કરી શકે જે ખાલી રોટેશનલ બોડી ઉપર જ થાય, એ રોટેટ થવા માટેનો જવાબદાર રિસ્પોન્સિબલ કોણ હોય? ટ્વિસ્ટિંગ મોમેન્ટ, એ ફોર્સ હોય એક જે પણ બોડી રોટેટ થાય છે એની આરે ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં લાગતી હોય. એટલે કે કોઈ બોડી રોટેટ થતી હોય અને એ રોટેટ થતી હોય એ બોડી સાથે કોઈ પણ પોઈન્ટ ઉપર એક ટેન્જેન્શિયલ ફોર્સ લાગતો હોય, તો એ ટેન્જેન્શિયલ ફોર્સ અને એ ફોર્સ સાથે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો એ ફોર્સ આરે હંમેશા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે ને એ રેડિયસ બનાવશે. આ રીતે કંઈક તમને સમજાવી દઉં ફિગર લઈને, એટલે ક્લિયર એક્સપ્લેન થઈ જાય. પહેલાં લઈ લીધી આપણે આખી એક ડિસ્ક. આ એક ડિસ્ક છે, એની આરે જુઓ તો આ પોઈન્ટ ઉપર એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં, સોરી ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં શું લગાડું છું? એપ્લાઇડ ફોર્સ, ફોર્સ લગાડું છું એફ. તો એની આરે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અહીંયા લેવું હોય તો પોતે રોટેશનલ બોડી છે એટલે કે સર્ક્યુલર શેપ હશે એનો, એટલે સર્ક્યુલર શેપમાં આ ડિસ્ટન્સ છે ને એ રેડિયસના નામે ઓળખાય. એટલે ફોર્સ ઇન્ટુ આ ડિસ્ટન્સ લેશું એટલે ફોર્સ ઇન્ટુ રેડિયસ થશે, અને ફોર્સ ઇન્ટુ રેડિયસ જે આપશે ડેફિનેશન એ આવશે ટોર્ક. તો આ જે છે ફોર્સ ઇન્ટુ રેડિયસ, એના કારણે ટોર્ક પ્રોડ્યુસ થતું હોય અને ટોર્કના કારણે બોડી રોટેટ થતી હોય. એટલે એવું કહી શકાય કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે એ રિસ્પોન્સિબલ છે કોઈ પણ બોડીને રોટેટ થવાના. એટલે ટોર્ક હંમેશા ક્યાં હોય? જ્યાં પણ બોડી રોટેટ થતી હોય ને ત્યાં જ લાગે. એટલે એ પ્રમાણે આપણે ટ્વિસ્ટિંગ મોમેન્ટને ટોર્ક કહી શકીએ, અને એની ઇક્વેશન છે, ઇક્વેશન વાઇઝ ફોર્મ્યુલા વાઇઝ એની ડેફિનેશન જોવી હોય તો મોમેન્ટ એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અને ટોર્ક એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે. પણ ઓલવેઝ ક્યાંક સર્ક્યુલર બોડી રોટેશનલ બોડીમાં જઈશે ટોર્ક, એટલે ત્યાં પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સને ઓલવેઝ રેડિયસ તરીકે લેવામાં આવે, એટલે મોમેન્ટથી થોડુંક અલગ થઈ જશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. એટલે એને સિમ્બોલ વાઇઝ બતાવી દઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર, ને એનો યુનિટ જુઓ તો ફોર્સનો યુનિટ આવે ન્યૂટન અને એઆરનો યુનિટ આવે મીટર, એટલે ટોર્કનો યુનિટ થઈ જશે ન્યૂટન ઇન્ટુ મીટર.
ઓકે, તો મોમેન્ટનો યુનિટ પણ ન્યૂટન ઇન્ટુ મીટર હતો, ટોર્કનો યુનિટ પણ ન્યૂટન ઇન્ટુ મીટર છે, એટલે જ મેઇન કન્ફ્યુઝન જ અહીંયા પ્રોડ્યુસ થશે. એટલે આપણે હવે એનો ડિફરન્સ જોઈએ, પણ એ પહેલાં તમને ટોર્કની એક પર્ટિક્યુલર એપ્લિકેશન બતાવી દઉં. તમે આવું ક્યાંક યુઝ કરેલું જ હશે નટ એન્ડ બોલ્ટ ફિટ કરવામાં. એમાં તમે જે પણ આ પાનું લ્યો છો એ થોડાક ડિસ્ટન્સે તમારો હાથ રાખીને ફોર્સ આપો છો. એક્ઝેક્ટ તમે જે બોલ્ટ હોય ત્યાંથી જ કેમ નથી ફેરવવાની ટ્રાય કરતા, કારણ કે તમે ફોર્સ આપશો એ મિનિંગલેસ થઈ જશે જ્યાં સુધી તમે એની સાથે ડિસ્ટન્સ કંઈક નહીં બનાવો, જેથી કરીને તમારો ટોર્ક વધી જાય. એટલે જેટલું આ ડિસ્ટન્સ રેડિયસ વધારતા જશો એટલી ટોર્ક વધશે. એટલે ફોર્સ તો તમે આપો જ છો, પણ રેડિયસ વધે એમ ટોર્ક વધે, કારણ કે ટોર્ક એટલે મેં શું કીધું છે, ફોર્સ ઇન્ટુ રેડિયસ. એટલે ટોર્ક જેમ વધશે એમ એને રોટેટ વધારે થઈ શકશે, અને રોટેટ વધારે થઈ શકે એટલે તમે ફાસ્ટ એને ફિટ કે લૂઝ કરી શકો. સિમ્પલ. ઓકે, તો એ પ્રમાણે હવે જે મોમેન્ટ અને ટોર્ક આપણે સમજાય એ પ્રમાણે એનો ડિફરન્સ જોઈ લઈએ, જે તમને હવેના ચેપ્ટર્સ જે છે એ સમજવામાં ખૂબ હેલ્પફુલ થશે. અને આગળ જતા ઇન જીપીએસસી, ઇન ગેટ એક્ઝામિનેશન, ઇન્ટરવ્યુ, વાયવામાં ખાસ ડિફરન્સ બધા પૂછતા હોય છે જે ઘણા બધાને નથી ખબર પડતી. તો પહેલાં એની ડેફિનેશન વાઇઝ ડિફરન્સ જોઈએ. તો ડેફિનેશન શું છે કે બેન્ડિંગ મોમેન્ટ એ એવી એક વસ્તુ છે કે કોઈ એક આર્મ લઈ લ્યો અથવા એક બીમ લઈ લ્યો જેની ઉપર તમે લોડ આપશો તો એનું બેન્ડિંગ કરશે. એ બેન્ડિંગ કરવા માટે જે રિસ્પોન્સિબલ જનરેટ થશે એ મોમેન્ટ છે. અને કોઈ હવે એક સર્ક્યુલર બોડી લઈ લ્યો જે રોટેટ થતી હોય, એ રોટેટ થવા માટે જે રિસ્પોન્સિબલ હોય એને કહેવાય ટોર્ક. હવે તમે એ પ્રમાણે રોટેશન લઈ લ્યો તો રોટેશન છે એ મોમેન્ટ છે એ શું જનરેટ કરે છે, ફોર્સને મૂવ કરાવશે, બોડીને સોરી મૂવ કરાવશે પણ રોટેટ કરાવશે નહીં. મોમેન્ટ ઇઝ ધ ફોર્સ વિચ કોઝ બોડી ટુ મૂવ બટ નોટ રોટેટ. જ્યારે ટોર્ક છે એક પ્રકારનો ફોર્સ છે મોમેન્ટની જેમ, પણ એ બોડીને રોટેટ કરાવવા માટે રિસ્પોન્સિબલ છે. હવે ત્રીજો ડિફરન્સ લઈએ ટાઈપ ઓફ ફોર્સ. તો મોમેન્ટ છે ઇટ ઇઝ અ મોમેન્ટ રિલેટેડ ફોર્સ, અને ટોર્ક છે એ મોમેન્ટ ઇઝ અ સ્ટેટિક ફોર્સ. અહીંયા એક ડિફરન્સ છે, સોરી ઊંધો લખાઈ ગયો છે, તમારી રીતે ચેન્જ કરી લેજો, હું કહી દઉં છું. મોમેન્ટ ઇઝ અ સ્ટેટિક ફોર્સ એ અહીંયા આવશે મોમેન્ટમાં, અને ટોર્કમાં આવશે ઇટ ઇઝ અ મુવમેન્ટ રિલેટેડ ફોર્સ, કારણ કે ટોર્ક શું છે, રોટેટ કરાવડાવે છે એટલે મુવમેન્ટ પ્રોડ્યુસ કરે છે બોડીમાં. એટલે ટોર્ક મુવમેન્ટ રિલેટેડ ફોર્સ છે, જ્યારે મોમેન્ટ છે એ સ્ટેટિક રિલેટેડ ફોર્સ છે. નેક્સ્ટ ફોર્થ ડિફરન્સ જોઈએ કે ટોર્કને કેવા સિમ્બોલ વડે બતાવવામાં આવે છે. તો ટોર્ક સોરી મોમેન્ટને અહીંયા એક મોમેન્ટ વર્ડ આવશે, એમ સિમ્બોલ વડે બતાવવામાં આવે છે, અને એનો એસઆઈ યુનિટ છે ન્યૂટન ઇન્ટુ મીટર. અને ટોર્કને કયા સિમ્બોલ વડે બતાવવામાં આવે છે, તો ટોર્કને ટી તમને દેખાય છે હોય છે, પણ એને ટાવ તરીકે લખવાનું છે, ટાવ કહેવાય બરોબર. અને એનો સિમ્બોલ છે એ ટાવ છે, અને એનો યુનિટ થશે એ મોમેન્ટનો થતો તો એ જ યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. અને લાસ્ટ અને ફિફ્થ ડિફરન્સ લઈ લઈએ કે બેન્ડિંગ જે છે એ નોન રોટેટિંગ પાર્ટસ ઉપર જ લાગતું હોય, એટલે કે બેન્ડિંગ ઇઝ જનરેટેડ બાય અ લેટરલ ફોર્સ એન્ડ ઇઝ નોન રોટેટિંગ ઓર અ બેન્ડિંગ ટેન્ડન્સી, જે મેં તમને પહેલાં કીધું જીત છે. જ્યારે ટોર્ક ક્યાં લગાડી શકાય, કે જ્યાં બોડી રોટેટ થતી હોય ને ત્યાં ટોર્ક હોય, અથવા ઊંધું કયો કે જ્યાં બોડી રોટેટ થતી હોય ત્યાં ટોર્ક હોય, તો ઊંધું કયો તો ટોર્ક હોય ત્યાં બોડી રોટેટ થતી હોય, પણ મોમેન્ટ હશે ત્યાં કોઈ બોડી રોટેટ નહીં થતી હોય, ખાલી મૂવ થઈ શકે એવું આપણે કહી શકીએ. તો આપણે ક્લિયર કટ આ રીતે ડિફરન્સ એનો યાદ રાખી શકશું. તો આ તો આજનો આપણો ટોપિક, મોમેન્ટ શું છે, ટોર્ક શું છે, અને એનો ક્લિયર કટ ડિફરન્સ, જેથી કરીને તમને બેઝિક આઈડિયા જનરેટ થઈ ગયો હશે. તો હવે આપણે ફ્લેક્ચર અને ટોર્ઝનલ જ્યારે સમજીએ ત્યારે તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. અને આ વિડીયો જો સમજાણો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. અને આ પીપીટીની પીડીએફ મેળવવા યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.